उमरा पुलिस थी मळती माहिती मुजब बंगला नंबर 18 नंदनवन सोसायटी रंगीला पार्क उमरा खाते रहता आरोपी जयेश उर्फे जय हेमंती मुलाकात 27 वर्षीय महिला साथे थई हती। 1.5 महीना पहला बन्ने वच्चे थयेली ओळखाण मित्रतामां परिणाम हती। आरोपी जय अने महिला वच्चे मुलाकात वधता तेमणे बन्ने लग्न करवानुं नक्की कर्युं हतुं। आरोपी जयेश उर्फे जये महिलानी लग्ननी लालच आपी तेनी साथे तेना बंगलामां जई सरेश संबंध बांध्या हता। आ समय आरोपी जयेश महिलानो वीडियो उतार्यो हतो। आ वीडियोने आधारे जयेश तेने ब्लेकमेल करी वारंवार सरेश संबंध બાંધવા માટે મજબૂર કરતો હતો। સુરતના ઉમરા વિસ્તારની યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધીને યુવતી સાથે અવારનવાર આવી દુષ્કર્મ આચર્યું હતું। યુવતીએ કાફેમાં લઈ જઈને અવારનવાર શરીર સંબંધ બાંધતો હતો। પ્રેમ સંબંધ દરમિયાન યુવક અને યુવતી આપત્તિજનક ફોટા પણ યુવકે પોતાના મોબાઈલમાં લઈ લીધા હતા। બાદમાં યુવતીએ સંબંધના રાતા યુવકે ફોટો વાયરલ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવાની સાથે માતા પિતાને મારી નાખવાની ધમકી આપી હતી, જેથી પોલીસે યુવતીની ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે। ઘટના હું માર્ક્સની ઉર્જા ગંભીર કરું છું અને જયતા દુકાને આવતો હતો એમ એક બે વાર આવ્યો માર્ક્સ લેવા માટે। એ રીતે મારો કોન્ટેક્ટ થયો, પછી વોટ્સઅપ પર મેસેજ પર અમારી વાત થઈ। એને ખબર પડી કે હું ડિવોર્સી છું અને એને ખબર પડતા એને કીધું કે મે બી ડિવોર્સી હું, આપણે શાદી કા સોચતે એમ કરીને મને કીધું હતું। બે દિવસ મેં વિચાર કર્યો, મને એક બાળક છે 7 વર્ષનો, હું ચાહતી હતી કે મારા બાળકને બાપનો પ્યાર મળે, એના માટે મેં હ કરી હતી। એના ઘરે એક વાર લઈ ગયો, બે વાર લઈ ગયો, ત્યારે સારું હતું, ત્રીજી વાર લઈ ગયો ત્યારે એને મારો મને નશો કરાવીને પૂરો ઓપન એક વિડીયો બનાવ્યો છે, જે મને કહેતો હતો અગર તું કોઈને કહેશે તો તને તારા છોકરાને બેને માર નાખીશ, અને આ વિડીયો મેં ઓપન મતલબ ફેસબુક પર જે છે એ અપલોડ ઇન્સ્ટાગ્રામ કરી દઈશ અપલોડ, તો તું કહીને રહેશે નહીં। આવી રીતે મેં 1.5 મહિના બહુ માનસિક ટોર્ચર કર્યું છે, બહુ માર્યું છે। એના પછી આ યોગી પવાર જે છે એનો મિત્ર, એણે પણ મારી સાથે જબરદસ્તી કરી છે, અને ધ્રુવ છે ત્રીજો વ્યક્તિ જેને વિડીયો બનાવ્યો છે, અને એને પણ મને ખૂબ મારી હતી તો હું ઘરમાંથી ભાગી નીકળી। ચકાતનાકા અડાજણ ખાતે રહેતી એક યુવતી કે જેના અગાઉ રાજકોટ ખાતે મેરેજ થયેલા અને ત્યારબાદ અહીંયા વિપુલ માછી નામના એક શખ્સ સાથે જેણે મેરેજ કરીને ત્યારબાદ છૂટાછેડા લીધેલા, એ જયેશ બોટાદકર નામના યુવાન સાથે સંપર્કમાં આવી અને ત્યારબાદ થોડા સમય બંનેના સંપર્ક ચાલુ રહ્યા ને એક વખત જયેશ જે છે એ આ કલ્પના જ્યાં કામ કરતી હતી તે જગ્યાએ વિઝિટમાં ગયા અને ત્યાં એને કીધું ભાઈ તું પણ એકલી છું, હું પણ એકલો છું અને આપણે મેરેજ કરીએ। ત્યારબાદ એના ઘરે રહેવા માટે એ યુવતી ગઈ અને ત્યારબાદ સાથે રહેતા હતા, એ દરમિયાનમાં બંને વચ્ચે શરીર સંબંધ હતો। ઇન બિટવીન એક પવાર યોગી પવાર કરીને જે એનો મિત્ર છે તે પણ ત્યાં એના ઘરે આવ્યો, જયના ઘરે આવ્યો અને તેને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો અને ત્યારબાદ ધ્રુવ કરીને એમ જે યોગી પવારનો મિત્ર છે એણે પણ એની સાથે શારીરિક સંબંધ બાંધ્યો। આમ ગેંગ રેપની ઘટના બનેલ છે। ત્યારબાદ યુવતી ઘણા દિવસો સુધી અવઢવમાં રહી અને ત્યારબાદ એને જે વિનોદ કરીને એનો જે ભાઈ તરીકે એને માને છે એને સમજાવી અને એને હિંમત આપી એટલે એણે આ ફરિયાદ આપેલી છે અને એમાંથી બે આરોપીઓ પકડાઈ ગયા છે, એક જય બોટાદકર અને એક યોગી પવાર, આ બંનેને રાઉન્ડ અપ કરેલા છે અને આગળની તપાસ ચાલુ છે।